હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું મેથીઓ મસાલો કે અથાણાનો સંભાર અથાણાનો મસાલો એને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે એને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે તો ચાલો આ રેસિપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં રિક્વેસ્ટ કરીશ કે રેસિપી પસંદ આવે તો બે હજાર લાયક સુધીને પહોંચાડી દેજો જેથી હું તમારી માટે નવી નવી રેસીપી લાવતી રહું તો ચાલો આચાર મસાલો બનાવવાનું શરૂ કરીએ મેથીઓ મસાલો કે આચાર મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણને જોઈશે અડધો કપ રાયના કુરિયા અને વન ફોર્થ કપ મેથીના કુરિયા લીધા છે તો હવે આપણે એક મિક્સર જાર લઈશું એની અંદર સૌથી પહેલાં આપણે રાયના કુરિયા એડ કરીશું અને એને આપણે દરદરું પીસવાનું છે ખાલી એકથી બે વાર મિક્સરને ચાલુ બંધ કરીને જ પીસવાનું છે એકદમ પાવડર નથી બનાવવાનો ખાલી આપણે થોડા નાના નાના ટુકડા કરવા માટે એને પીસી લેવાનું છે તો મેં આ રીતનું પીસી લીધું છે તો હવે આપણે એક મોટા વાસણમાં એડ કરી દઈએ થોડુંક આ રીતે વચ્ચેથી જગ્યા કરી દો એમાં આપણે મેથીના કુરિયા એડ કરીશું એટલે હવે મેથીના કુરિયાને પણ સેમ રીતે આપણે દળી લેવાના છે ચાલુ બંધ કરીને એકથી બે જ વારમાં મેથીના કુરિયા પણ દળાઈ ગયા છે તો આપણે એડ કરી દઈએ બાઉલમાં હવે એની અંદર એક મોટી ચમચી હિંગ એડ કરીશું હવે આપણે ગરમ તેલ લેવાનું છે મેં તેલને ગરમ કરી લીધું છે બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે તો હવે આપણે આ રીતે એનો વઘાર આની અંદર કરીશું તેલ ગરમ ગરમ રેડીશું જે મેથી અને હિંગ એડ કરીશું ત્યાં જગ્યાએ આપણે એડ કરવાનું છે અને આપણે એને ઢાંકણ લગાડીને બે મિનિટ માટે રહેવા દઈશું બંધ કરીને ત્યાં સુધીને આપણે મીઠું શેકી લઈએ તો બે મોટી ચમચી મીઠું લીધું છે ગેસને આપણે સ્લો સ્લો રાખીશું ગેસની ફ્લેમને અને મીઠુંને આપણે થોડીક સેકન્ડ માટે લગભગ સાહીઠ સેકન્ડ એટલે એક મિનિટથી પણ ઓછી સેકન્ડ માટે આપણે શેકી લઈશું થોડું હલકું ગરમ થવા દેવાનું છે તો આ રીતે મીઠું શેકાઈ જાય એટલે ગેસને બંધ કરી દો ઓલમોસ્ટ મીઠું શેકાઈ ગયું છે આ રીતે હલકું હલકું ગરમ થવું જોઈએ ગેસને બંધ કરી દઈશું હવે આપણે વઘાર જે આપણે વઘાર કર્યો તેલ એની મસાલાની અંદર સૌથી પહેલાં આપણે હળદર એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે હવે આપણે એને મિક્સ કરી લઈએ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આ મિક્સ થઈ જાય એટલે આપણે જે મીઠું શેકીને રાખીશું તે એડ કરી દઈએ હવે આપણે લાલ મરચું એડ કરવાનું છે તો સૌથી પહેલાં બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું અને બે મોટી ચમચી તીખું લાલ મરચું લીધું છે તો બંનેને એડ કરવાનું લાલ કલરનું કલરવાળું મરચું એડ કરવાથી જે સંભાળનો કલર છે તે ખૂબ જ સરસ આવે અને તીખું થોડું રાખીશું મસાલો થોડો તીખો જ હોય એટલે તીખું પણ એ રીતનું એડ કરી દેવાનું તો આ બરાબર મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકશો કે એકદમ સરસ આપણો અથાણાનો મસાલો બન્યો છે તો હવે આપણે સર્વ કરીએ તો આપણો આ અથાણાનો મસાલો તૈયાર છે તમે ખાખરાની ઉપર ખીચુની ઉપર કે અથાણું બનાવવા આ મસાલાને યુઝ કરી શકો છો આ રીતે બનાવજો અને તાજો તાજો મસાલો છે તો એનું અથાણું પણ ખૂબ જ સરસ બનશે તો એનું તાજું અથાણું ખાવા માટે પણ તમે ઇન્સ્ટન્ટ અથાણું બનાવી શકો છો તો આ રીતે બનાવજો રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે લાયકન જરૂરથી ક્લિક કરો જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો